નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીએ છીએ અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે કાર્યક્રમમાં એક એવું વ્યક્તિત્વ કે જેને લાખો લોકોએ પોતાના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે સ્વીકારી લીધા છે. કદાચ તેમને રૂબરૂ નથી મળ્યા, પરંતુ તેમની વાતો, તેમના વિચારોને લઈને તેને અનુસર્યા છે. એવા અનેક લોકો છે કે જે લોકો નસીબદાર છે, અનેક લોકો કે જે લોકો તેમને રૂબરૂ મળ્યા છે અને તેમની પાસેથી માર્ગદર્શન લીધું છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા, પરંતુ કહી શકાય કે અનેકો લોકો સાથે જેમણે આત્મીય સંબંધો કેળવ્યા છે તેવા ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. ચંદ્રકાંત સાહેબ, આપનું સ્વાગત છે. ચંદ્રકાંતજી, પહેલો તો પ્રશ્ન કે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા તરીકે ઓળખાણ, બહુ જ સારા શિક્ષણવિદ, પત્રકારત્વ વિશેની વાત આવે એટલે ચોક્કસ પણ એક જ નામ આવે, ડૉક્ટર ચંદ્રકાંત મહેતાને મળો. લાગણીઓ વિશેની વાત આવે તો ડૉક્ટર ચંદ્રકાંત મહેતાને મળો. યુવાનોને માર્ગદર્શન વિશેની વાત આવે તો ડૉક્ટર ચંદ્રકાંત મહેતાને મળો. આ વર્સેટાલિટી, આ બધા જ પાસાઓ અલગ અલગ રીતે લોકો આપણે જુએ છે, પણ ડૉક્ટર ચંદ્રકાંત મહેતાની ઓળખાણ પોતાની આગવી રીતે ડૉક્ટર ચંદ્રકાંત મહેતાએ આપી હોય, પાંચ અલગ અલગ મુદ્દાઓને લઈને કઈ રીતે આપે? બરાબર. સૌથી પહેલાં હું જ્યારે બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે ગુજરાત વિદ્યાપીઠની પરીક્ષા દૂસરીને મેં આપેલી. તે વખતે અમારા ગામ સરોડામાં મૌખિક પરીક્ષા લેવા માટે નંદલાલભાઈ દવે કરીને ભાઈ આવેલા. એમણે મને પૂછ્યું કે આપ પડકર ક્યાં હોના ચાહતે હો. તે વખતે મને ખબર નહોતી કે પ્રોફેસર એ શું છે, પણ મેં એમને કહ્યું કે મારે છેલ્લામાં છેલ્લી ભણાવવાની ડિગ્રીવાળી જે સંસ્થા હોય એમાં થવું છે. તો કે એને પ્રોફેસર કહેવાય. તો કે તમે પ્રોફેસર થવા ઈચ્છો છો? મેં કહ્યું હા. તો કે પ્રોફેસર થવા માટે તો ખૂબ અભ્યાસ કરવો પડે, તમારા ગામમાં તો છ ધોરણથી આગળ શાળા નથી. તો મેં કહ્યું ગમે તે મારે કરવું પડે, પણ મારે પ્રોફેસર થવું છે. અચ્છા, એ સમયથી જ નક્કી કરી લીધું હતું કે 7 વર્ષની વયે. ઓકે 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 ઓકે. અને અમારા ગામમાં 7મા ધોરણથી આગળ શાળા નહોતી. એ જ્યારે હું બોલ્યો ત્યારે મને ખબર નહોતી કે મારા માથે જવાબદારીઓનો પહાડ તૂટી પડવાનો છે. હું 4થા ધોરણમાં આવ્યો, 9 વર્ષની ઉંમર, 3 બહેનો અને બા. મારા પિતાશ્રીનું એકાએક અવસાન થયું. બ્રાહ્મણ કુટુંબ એટલે પૈસા તો ઘરમાં હોય નહીં. ભણવું હોય તો આગળ શું કરવું એ પ્રશ્ન. એટલે ઘણા બધાની સાથે મેં ચર્ચા કરી, પણ કે થોડા ઘણા તો બોર્ડિંગમાં પૈસા આપવા પડે. મેં કહું એવી કોઈ બોર્ડિંગ છે જે મને મફત રાખે અને ભણાવે, હું સમાજને એનો બદલો વાળી આપીશ જ્યારે પણ મારા હાથમાં પૈસા આવશે ત્યારે. તો કે દરિયાપુરમાં અચરકલાલ ગિરધરલાલ બોર્ડિંગ છે, એ મફત વિદ્યાર્થીઓને ખાવા પીવાની વ્યવસ્થા આપે છે. તેજસ્વી એ વિદ્યાર્થી હોવો જોઈએ. અને મેં 7મા ધોરણમાં જ પુષ્કળ મહેનત કરી, 90% માર્ક આવ્યા. અંગ્રેજીમાં 100માંથી 100 એવા એવા સરસ માર્ક બધા આવ્યા. બોર્ડિંગ નામ મેનેજર ન મળ્યો, કારણ કે લક્ષ્ય હતું કે મારે આગળ ભણવું છે અને આર્થિક મદદ મારે લેવાની છે, એટલા માટે મારે બેઝિક આટલું તો કરવું જ પડશે. એટલે કુટુંબ સાથેનું જે 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 એટેચમેન્ટ અને નાની ઉંમરે આ પિતાશ્રીનો આઘાત. મારા બાની ઉંમર તે વખતે 31 વર્ષ હશે. એ 30 વર્ષની ઉંમરે વાળંદના અસ્ત્રાએ એ બ્રાહ્મણ સ્ત્રી જેણે મને એમના તરફથી રૂપનું નજરાણું આપ્યું છે, એમના મેં અસ્ત્રાથી વાળ કપાતા જોયા. કકળી ઉઠ્યો મારો આત્મા અને મને એમ થયું કે આ બાઈને એટલીસ્ટ મારા પિતા જીવતા હોત તો જે આર્થિક તકલીફ ન પડે એ તકલીફ મારે પડવા દેવી નહીં. એટલે મારી લાગણીનું ઘડતર આ પિતાશ્રીની મૃત્યુથી અને માતાના 30 વર્ષના વૈધવ્યથી થયું. એ આ બીજા મારા જીવનની ઘટના. એટલે આ મારો બેઝિક સવાલ એ હતો કે ડૉક્ટર ચંદ્રકાંત મહેતાની ઓળખાણ ડૉક્ટર ચંદ્રકાંત મહેતાએ આપી હોય તો કઈ રીતે આપી શકે? ડૉક્ટર ચંદ્રકાંત મહેતા એટલે
ફર્સ્ટ ડૉક્ટર ચંદ્રકાંત મહેતા એટલે સેકન્ડ, કારણ કે મેં આપી સાહિત્યકાર પત્રકારત્વ એટલે ચંદ્રકાંત મહેતા એટલે શિક્ષણ સમર્પિત માણસ, ચંદ્રકાંત મહેતા એટલે લાગણી જેની બહુ મોટી મૂડી છે એવો માણસ, ચંદ્રકાંત મહેતા એટલે મિત્રો માટે મરી ફીટતો અને મિત્રોની મદદ લેતો અને મદદ કરતો માણસ, ચંદ્રકાંત મહેતા એટલે સમાજનું ઋણ ચૂકવતો માણસ, અને ચંદ્રકાંત મહેતા એટલે મનમાં એવો આદર્શ રાખીને જીવતો માણસ કે હે ભગવાન, લોકો મને મહાન કહે કે ન કહે પણ નિર્દોષ કહે એટલી મારે નિર્દોષતા તું સાચવી રાખશે. છેલ્લી એક વાત આમાં કે એક વાક્ય મારા જીવનમાં બહુ મને મદદરૂપ થયું અને એ વાક્ય છે કે આ જગતમાં હું ફરી આવીશ કે નહીં એની મને કોઈ ખાતરી નથી, માટે લાવને જતા પહેલાં થાય તેટલો પ્રેમ કરતો જઉં, પ્રેમ કરતો જઉં, પ્રેમ કરતો જઉં, આ રીતે લોકો મને ઓળખે એમ હું માનું છું. આપે વાત કરી કે લાગણી સભર ડૉક્ટર ચંદ્રકાંત મહેતા, અને લાગણીનો માણસ એટલે ચંદ્રકાંત મહેતા, લાગણીઓને સમજી શકે એ ચંદ્રકાંત મહેતા. ચંદ્રકાંતભાઈ, માણસનું લાગણીશીલ હોવું એની મૂડી ગણાય કે એની કમજોરી ગણી શકાય? લાગણીશીલમાં એના અતિ પ્રવાહમાં તમે તણાવ અને તમારા સંકલ્પને અવરોધે એવી રીતે લાગણીનું શરણું શોધવું એ કમજોરી, પણ કશીક ઘટનાથી લાગી આવે અને એ લાગી આવવાથી માણસ અંદરથી જાગૃત થાય, લાગણીને સાચવે, પણ જીવનની જે આવશ્યકતાઓ છે, જીવનના જે સંકલ્પો છે, જીવનના જે લક્ષ્યાંકો છે એ સાચવીને લાગણીનું પણ રક્ષણ કરે અને જીવનની માગણીનું પણ રક્ષણ કરે, એ બંનેનું સંયોજન કરે એવી રીતે લાગણીશીલ રહેવું જોઈએ. એટલે લાગણી વેડા જુદી વસ્તુ છે. હું લાગણી વેડામાં નથી માનતો, લાગણીશીલતામાં માનું છું. માણસનું શીલ એટલે ચારિત્ર એ લાગણી પ્રેરિત હોવું જોઈએ જેથી એનું હૈયું લીલું ચમરે. ચંદ્રકાંતભાઈ, લાગણીશીલ વ્યક્તિ સૌથી વધુ લાગણીઓથી ગવાતો હોય છે, આ પણ એક હકીકત છે. જીવનમાં કોઈક એવો પ્રસંગ ખરો કે લાગણીશીલ હોવાના કારણે લાગણીઓ ઘવાઈ હતી? જો કદાચ એના સિવાય બીજો કોઈ નિષ્ઠુર નફ્ફટ હોત તો કદાચ એને સહજ ગણીને છોડી દીધી હોત, અથવા તો ક્યાંક બીજી રીતે રિએક્ટ કર્યું હતું, પરંતુ ડૉક્ટર ચંદ્રકાંત મહેતા સાથેની કોઈક એવી ઘટના કે જે લાગણીશીલ હોવાના કારણે આપની લાગણીઓ ઘવાઈ હતી. મેં અનેક લોકોને મારી રીતે મદદ કરવાની કોશિશ કરી, પણ એ લોકો ઘણીવાર લાગણીનો ગેરલાભ લઈ મને દગો કર્યો હોય ભાઈ એવી અનેક ઘટનાઓ છે, અને એ ઘટનાઓના લીધે હવે હું લાગણીનું ગંગાજળ ઉકરડી ઢોળવામાં માનતો નથી. એટલે સુપાત્રતા જોઈ અનેક ઘટનાઓ છે બધી, મેં જેને સાચો મિત્ર માન્યો હોય, અણીના સમયે એની સાથે રહ્યો હોઉં, એની સાથે સુખ દુઃખ વહેંચ્યા હોય અને છતાંય મારા વિશ્વાસનો વધ કર્યો હોય એવા મિત્રોનો પણ મને અનુભવ થયો છે, મારા વિશ્વાસનો વધ કર્યો હોય એવા સગાઓનો પણ મને અનુભવ થયો છે, વિશ્વાસનો વધ કર્યો હોય એવા ધંધો કરવાની કોશિશ કરીને પૈસા કમાવાની પ્રયત્ન કર્યો ત્યારે મારી સાથે છેતરપિંડી થઈ હોય, એટલે આ બધાના અંતે મેં જોયું કે ઈશ્વરે મને શિક્ષણ અને સાહિત્ય માટે જ નિર્મિત કર્યો છે. અને આ બધાની પાછળ એકમાત્ર કારણ એ ગણી શકાય કે વધુ પડતું લાગણીશીલ હોવું ડૉક્ટર ચંદ્રકાંત મહેતાનું? લાગણીશીલ હોવું, કદાચ એને એને બીજી 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 બીજા એંગલથી એ વાતને નહીં વિચારવી અને વિશ્વાસ વધુ મૂકવો. મુખ્ય તો વિશ્વાસ, અને હું એમ માનું છું કે માણસમાં પરમાત્માનો અંશ રહેલો છે, એટલે એ પરમાત્માનો અંશ સામેની વ્યક્તિમાં રહેલા પરમાત્માને ઓળખવાની અને સ્વીકારવાની પ્રયત્ન કેમ નહીં કરતો હોય, એવું આજની તારીખમાં પણ મને પ્રશ્ન છે કે માણસમાં દેવત્વ પણ છે અને માણસમાં દાનવત્વ પણ છે, તો શું માણસમાં રહેલું દાનવત્વ જે એટલું પ્રબળ છે કે માણસના દેવત્વને હરાવે? એ દેવત્વની શ્રદ્ધાએ દાનવોના હાથે પણ મને માર ખવડાવ્યો છે. અહીંયા રોકીશ આપને. દર્શક મિત્રો, રસપ્રદ વાતો, અંતરંગ વાતો અતિથિમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ
બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાતો કર્યા છે આપણે અંતરંગ વાતો ડૉક્ટર ચંદ્રકાંત મહેતા સાથે. ચંદ્રકાંતજી, આપે કીધું બ્રેક પહેલાં કે અનેકો પ્રસંગ એવા બન્યા કે જ્યાં આપને લાગ્યું કે લાગણીશીલ હોવાના કારણે કોકની પર વધુ વિશ્વાસ મુકાઈ જાય અને જે આપને નુકસાનકારક થયું હોય. આપને આપને એવું લાગે છે ખરું કે અત્યારના સમયમાં, ના ના ઓલેટ છે, આવી ગયો ત્યાં, ના ના મારે નહીં જોઈએ, મારે છે છે, ઓલેટ છે, ઓલેટ છે, ચાલ ફરી વાર ઇટ્સ ઓકે, માય ઇટ્સ ઓકે. હું જ્યારે બોલતો હું ને સાહેબ, ત્યારે આપ સાફ કરી લેજો, હને મારું ચાલુ હોય ત્યારે આપ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. ચંદ્રકાંતજી, બ્રેક પહેલાં આપે કીધું કે લાગણીશીલ હોવાના કારણે ક્યાંક અતિવિશ્વાસ સંબંધોમાં મુકાઈ જાય છે અને જેનું ક્યાંક આપને એવા ખરાબ અનુભવ પણ થયા. લેખક તરીકે સફળ થવા પાછળ પ્રેક્ટિકલ અનુભવો આપને કામ લાગ્યા કે પછી આપની કલ્પના શક્તિ આપને કામ લાગી, આપની લાગણીશીલ કલ્પના શક્તિ? હું મેળાનો માણસ છું, માણસ મને બહુ ગમે છે, એટલે માણસ વાત કરતો હોય ત્યારે એના અંતરંગમાં ડોક્યું કરવાની કોશિશ કરું છું અને એટલે મને ચહેરે ચહેરે કથા મળે છે. એ કથા દંભની હોય, એ કથા નિર્દોષતાની હોય, એ કથા વફાદારીની હોય, એ કથા મૈત્રીની હોય, એ કથા પતિપરાયણ નારીની હોય, એ સંઘર્ષ કરીને જે તૈયાર થયેલો યુવક હોય એની કથા હોય. એટલે કલ્પનાના પાત્રો આમ દેખીતી રીતે લાગે આપણને, પરંતુ એની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈકની મુલાકાત, કોઈકની સાંભળેલી વાત, એના સંસ્કારો મન પર પડ્યા હોય. એટલે કલ્પના અને વાસ્તવિકતા એ બેના સંગમમાંથી કેમ છે દોસ્તી મારી વાર્તાઓ દેહ ધારણ કરે છે. ઓકે ઓકે ઓકે. ચંદ્રકાંતજી, અત્યારના અનેકો લેખક જે પોતાની જાતને સફળ લેખકો કહેવડાવે છે અને કદાચ એ લોકોનો સફળતાનો માપદંડ જો વાચકની ઉપરથી લઈએ તો કદાચ એ લોકો સફળ સાબિત પણ થયા છે, તેઓનું ચોક્કસ કહેવું છે કે વર્ષોથી એક જ વાતને પકડી રાખી, એક જ રસને પકડી રાખી અને વાતો વાચકો સમક્ષ મૂકનારા લેખકોથી હવે આજના યુવા વાચકો દૂર જઈ રહ્યા છે. વર્ષોથી જે પ્રસ્થાપિત થયેલા લેખકો, જાણીતા લેખકો હતા, તે લોકો આજના યુવાનને જોઈને જે જોઈએ છે એવી વાતો લખતા નથી, એટલે એનાથી દૂર થતા ગયા છે. કેટલા સહેમત છો આપ? બરાબર. એની સાથે જો તમે લેખક તરીકે ઘરડા થાઓ, અહીં ઘરડાનો અર્થ વૃદ્ધત્વ નથી કરતો. ઘરડો કોણ? જે ઘરેડમાં પડે તે. ઘરેડમાં પડે તે ઘરડો. તમારી કલમ જો ઘરેડમાં પડી અથવા તો તમારી કલમને વિષયને ઘસડી નાખવાનો વિષય તમે બનાવ્યો તો વાચકો અચૂક દૂર જવાના. અને એટલા માટે નવી પેઢી સાથેનો સંબંધ તમારો તો જ સ્થાપિત થઈ શકે જો તમે નવી પેઢીની શૈલીમાં તમારું સ્તર સાચવી રાખીને અલબત્ત વાત કરો. એમના જીવનની સમસ્યાઓ હોય, એમના ચિંતનની સમસ્યાઓ હોય, એમના દાંપત્યની સમસ્યાઓ હોય, એમના પ્રેમની સમસ્યાઓ હોય, એને એમની ભાષામાં જો થોડી વાત કરો તો એ લોકો ચોક્કસ. એટલે તમે કેવળ ઉપદેશક તરીકે વધશો, વડીલત્વનો અંચળો ઓળીને વધશો તો એ લોકો તમને નહીં વાંચે, પણ યુવાનોના આત્મીય મિત્ર બનીને તમે વાત કરશો તો તમે ગમે તે ઉંમરના હશો, ગમે તેટલા સહિકાથી દસકાઓથી લખતા હશો તો પણ તમારી વાતો યુવાનો પણ સ્વીકારશે. એટલે મારું, હું હંમેશા ફેમિલી રીડિંગમાં માનું છું. ઓકે. પિતા પુત્ર, પુત્ર વધુ પુત્ર, બધા સાથે બેસીને વાંચે અને છતાં એમાં અશ્લીલતાનું કોઈ તત્વ ના આવે, કોઈ જીવનમૂલ્યનો સંદેશ, અને દરેક વાચકને એને પોતાની વાત, હા, એમાં દેખાય એમ લાગે. અને એવા ફોન પણ આવે છે કે સાહેબ આ તમે જે ઘટના લખી એ મારા જીવનની છે. એટલે કે ક્યારેક જે નેગેટિવ પ્રસંગો હોય છે અને કેટલાક પોઝિટિવ પ્રસંગો હોય છે, એ ઉપકારમાં પ્રાણનો એક ડાયલોગ છે કે કોઈ કેમને પૂછ્યું કે તમે રાત્રે જે ગીત ગાવશો અને દિવસે જે ગીત ગાવશો એમાં કેમ ફેર છે? એકમાં તમારી નફરતની વાતો છે અને એકમાં મોહબ્બતની વાતો છે. તો કે એક જે જગત હું જોઉં છું
એનું વાસ્તવિક રૂપ રજૂ કરું છું અને બીજામાં જેવું જગત હું જોવા ઈચ્છું છું એનું રૂપ રજૂ કરું છું. એટલે મારી સ્વપ્ન સૃષ્ટિ એ મારું બીજો મન મધુવન એ પહેલો મારો વાર્તા સંગ્રહ અને એ પછી સ્વપ્ન સૃષ્ટિ. એટલે સ્વપ્ન સૃષ્ટિમાં જ કંઈક જેવું જીવન હું જોવા ઈચ્છું એ ઉપદેશકનો અંચળો ઓઢ્યા સિવાય પાત્રો દ્વારા સંવાદ દ્વારા કહી દઉં અને એ મને એમ લાગે છે કે વાચકોને ગમે છે. ગદ્યની યાત્રા વિશેની વાતો કરીએ એક નાનકડા વિરામ બાદ. આપની કોલમ વિશેની વાતો, કોલમમાં અલગ અલગ વિષયોને આપ જે આવરી લો છો તેની વાતો અને ઘણી બધી એવી વાતો કે જે હજી સુધી આપણે જાહેર નથી કરી તે વાતો કરીશું એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ડૉક્ટર ચંદ્રકાંત મહેતા સાથેની મુલાકાત. ચંદ્રકાંત ભાઈ, આપે વાત કરી કે લાગણીઓને લઈને જ લગભગ સંબંધો ને આપ મૂલ્યાંકન કરો છો અને બિલકુલ 100% ક્યાંક પોતાના લાગણીઓને ધ્યાનમાં લઈને જ આપ એમની સાથે સંબંધ બાંધો છો. ઇવન કહી શકું કે એક એક લેવલ એવું પણ આવ્યું હશે કે જ્યાં દુશ્મન પણ પસંદ કરવાનો હશે ને તો પણ એક લાગણી એટલી હદે પ્રબળ બને ત્યારે જ કદાચ આપ એને દુશ્મન પોતાની જાતને જાહેર કરતા હશો, કદાચ લોકોને નહીં કીધું આપના એ સાલસ સરળ સ્વભાવના કારણે. અંગત પ્રશ્ન પૂછવાનું મન થાય, જીવનસાથીની પસંદગી કયા ક્રાઇટેરિયા ખાસ આપે જોયા હતા? કારણ કે આપ લખો છો, લોકોને કહેતા પણ હો છો કે આવી જીવનસાથીની પસંદગી કરતી વખતે આટલી આટલી વસ્તુ જોવી જોઈએ. આપે ડૉક્ટર ચંદ્રકાંત મહેતાએ પોતે જ્યારે પોતાના જીવનસાથીની પસંદગી કરી હશે, મારી એની રસપ્રદ વાતો સાંભળી. અમદાવાદમાં કોઈની પણ ઓળખાણ વગર હું છાત્રાલયમાં એકલો રહ્યો, ત્યારથી કુટુંબ પ્રેમની, માતૃપ્રેમની અને પરિવાર પ્રેમની એક ભૂખ મારા હૃદયમાં રહી અને એવું મનોવરણ મેં કેળવ્યું કે મારી જીવનસંગીની ભલે ફેશનેબલ ના હોય, અમીર ઘરની ના હોય, પરંતુ સાચા હૃદયથી મને પ્રેમ કરે એવી સાદગીનું સૌંદર્ય. અને એટલા માટે હું જ્યાં નોકરી કરતો હતો એ સંસ્થાના વડાએ પોતાની સાળીની પુત્રી પરણે મને પરણાવવાની કોશિશ કરી. એમ કહ્યું કે તમે ના પાડશો તો નોકરીમાંથી તમને કાઢી મૂકીશું. એટલું જ નહીં, એ એકની એક દીકરી છે, તમે શિક્ષક તરીકે નોકરી કરો છો, તમને પરદેશ મોકલીશું. તમને આપવા માટે તે વખતે રેડિયો બહુ મોટી વસ્તુ હતી. 1957-58 વર્ષોમાં રેડિયો, ચાંદીના વાસણો, સોફા સેટ બધું જ તૈયાર છે, તમારે માત્ર હા કહેવાનું છે. એટલે મેં કહ્યું કે એકની એક દીકરી તમારી હશે એટલે તમે ઈચ્છો કે હું ઘર જમે થઈ નહીં રહું, પણ હું એક સમાની માણસ છું, મારે કોઈની કૃપા જોઈતી નથી, હું મારો વિકાસ જાતે જ કરીશ. એટલે જબરજસ્તીથી એ લોકો મારા ગામ ગયા, મારા મધરને કહી અને મારો બાળપણનો ફોટો હતો એને ચાંદલો કરીને 125 રૂપિયા આપી અને પાછા આવ્યા. ઓકે. એટલે બાપ અહીં અમદાવાદ આવ્યા, મને કહ્યું કે ભાઈ આ તો લક્ષ્મી ચાંદલો કરવા આવી છે અને મોં ધોવા ના જવાય. તો મેં કહ્યું મારે એવી કોઈ લક્ષ્મી જોઈતી નથી, મને નસીબમાં જેટલી લક્ષ્મી હશે એટલી મળશે, પણ કોઈની મહેરબાનીથી મારે કશું જોઈતું નથી. અને હું મારી બે બહેનો પરણાવ્યા પછી, કારણ કે મારી પહેલી જવાબદારી એ છે, એ પછી હું લગ્ન કરીશ. અને એ રીતે બંને બહેનોને પરણાવ્યા પછી મેં આકસ્મિક રીતે જ હું જેવી ઝંખતો હતો એવી જીવનસંગીની મને મળી ગઈ. આકસ્મિક એટલે અકસ્માતની ઘટના. એટલા માટે કે મારા એક મિત્રના મકાનમાં રહેતો હતો, એણે સ્કૂલ શરૂ કરવી હતી એટલે તાત્કાલિક મકાન મને 24 કલાકમાં ખાલી કરવાનું કહ્યું. બીજે ક્યાંય મકાન ન મળ્યું એટલે શાહપુરમાં વિનોદ વિલા કરીને હતું, એક રૂમ મેં લઈ લીધું, બધો સામાન મૂકીને મેં અમારું કુટુંબ રહેવા માંડ્યું. એવામાં સામે અત્યારના મારા જીવનસંગીની મંજુબેન એ લોકોનું કુટુંબ રહેવા આવ્યું અને ઘરની ચાવી એ લોકોને ખોઈ ગયેલી, તાળું. એટલે પરોપકાર ભાવે મેં એ તાળું ખોલી આપ્યું અને હૃદયનું તાળું પણ કોણ જાણે એનાથી ખુલી ગયું. અને એમ થયું કે આ છોકરી જે છે એ મારા પરિવારને સાચવશે. પણ અમે રાયકવાડ બ્રાહ્મણ
એ લોકો નાગર બ્રાહ્મણ એટલે નાગરત્વના અહમથી એ મને રાયકવાડ બ્રાહ્મણના દીકરાને સ્વીકારવા જમાઈ તરીકે તૈયાર થાય કે કેમ એ ભય હતો મંજુબેનને પણ. અને એટલે અમે કોર્ટમાં રજીસ્ટર લગ્ન કર્યું અને પછી થોડાક સગાવાલાને બોલાવીને વિધિસરનું લગ્ન કર્યું. અને એ રીતે મારે કહેવું જોઈએ કે એ સુખદ પળ હતી કે મંજુબેનનો મારા જીવનમાં પ્રવેશ થયો. મારા હૃદયને લાગણીથી લીલુંછમ રાખવામાં, મારા કુટુંબની સેવામાં અને કસ્ટમ ઓફિસર જેવો હોદ્દો મોટો હોવા છતાં પત્ની તરીકે એમણે જે મને પ્રેમ આપ્યો છે એ જ લાગણી મારા પુત્ર પિનાકીને પણ મને આપી છે. અને મારો પૌત્ર નાનો છે સિદ્ધાંત, પણ દાદાને કોઈ તકલીફ ના પડે એટલી લાગણી રાખે છે. મારી પુત્ર વધુ પણ શાલિની પણ એ લાગણી રાખે છે. ક્યારે પણ ડોક્ટર ચંદ્રકાંત મહેતાએ પોતે આ વિચારધારામાં અથવા તો આ એક પ્રવાહમાં પોતે જોડાયેલા છે એવો ક્યારે પણ કોઈ સિક્કો ડોક્ટર ચંદ્રકાંત મહેતાએ સમગ્ર પોતાની કારકિર્દી દરમિયાન, જીવનકાળ દરમિયાન ક્યારેય કોઈ થપ્પો લાગવા દીધો નથી. છતાં પણ જ્યારે એક સંસ્થા આપે ચૂઝ કરી, પોલિટિકલ પાર્ટીના એક લીડર દ્વારા ચાલતી એક સંસ્થા, ત્યારે ઘણી વાર પ્રશ્ન પણ ઊભા થયા હશે કે શું ખરેખર એ વિચારધારામાં ડોક્ટર ચંદ્રકાંત મહેતા માને છે એટલે ત્યાં ગયા છે? હા, જે સંસ્થામાં હું અત્યારે જોડાયેલો છું એ સંસ્થાના 6 ટ્રસ્ટીઓ મારા વિદ્યાર્થીઓ હતા. હું જ્યારે નવ ગુજરાત કોલેજમાં પ્રોફેસર હતો ત્યારે એ સંસ્થાના 6 વિદ્યાર્થીઓ મારા પ્રોફેસર હતા. અને તે વખતે એ લોકો નાનકડા ફંડફાળા ભેગા કરી અને નોટો અને પુસ્તકો જે છે એ વિદ્યાર્થીઓને વેચવાનું કામ કરે. એટલે મને કહ્યું કે સાહેબ તમે કોઈ ટ્રસ્ટ મને બની આપો. એટલે તે વખતે જન સહાયક ટ્રસ્ટ જે છે એની અમે રચના કરી. મને કહ્યું કે તમે ટ્રસ્ટી થાઓ એટલે 6 મારા વિદ્યાર્થીઓ અને 7મો ટ્રસ્ટી હું. અને એ જે ટ્રસ્ટનો નાતો છે એ પારિવારિક નાતો બન્યો. અને પરિણામે યુનિવર્સિટીમાં હતો ત્યારે પણ, સહજાનંદ કોલેજનો સેક્રેટરી હતો ત્યારે પણ, ગુજરાત સમાચાર એકેડેમીનો ડિરેક્ટર હતો ત્યારે પણ, એક જ વસ્તુ કે જે સંસ્થા હોય એના રંગે રંગાયા સિવાય પોતિકાપણું સાચવીને કરવું. એટલે મને કોઈ પક્ષ સાથે જોડાવાનું પહેલેથી ગમતું નહોતું. હરેન પંડ્યા જીવતા હતા ત્યારે મંજુબેન સાક્ષી છે મારા પત્ની કે દર અઠવાડિયે મારે ત્યાં આવે અને મને કહે કે તમે ભાજપમાં જોડી જાઓ તમને માથે મૂકીને અમે ફરીશું. પણ મેં કહું શીરા માટે મારે શ્રાવક થવું નથી. અને એ જ રીતે આજે જ્યાં હું કામ કરું છું ત્યાં કોઈ પણ પોલિટિકલ વાતમાં મારે જોડાવાનું નહીં, કોઈ સભામાં પ્રવચન આપવાનું નહીં અને કોઈ રીતે કોઈ કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનો. હું શુદ્ધ શૈક્ષણિક હેતુથી જોડાયો છું અને ભગવાનની કૃપાથી એ શૈક્ષણિક હેતુ એટલો જ શુદ્ધપણે સંબંધને આંચ ના આવે એવી રીતે સાચવી શકું છું. થેન્ક યુ વેરી મચ ચંદ્રકાંતજી. દર્શક મિત્રો, આથી ખાસ મુલાકાત ડૉક્ટર ચંદ્રકાંત મહેતા સાથેની. મેં પહેલાં જ કીધું તે પ્રમાણે અનેકો લોકો જેમને પોતાના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ માને છે, એમની વાતો, તેમના લેખો અને ક્યાંક અંગત રીતે મળવા જેવા માણસ. ઘણી બધી વાતો તેમની પાસે થઈ શકે. 123 પુસ્તકો જેમણે આ સમાજને આપ્યા છે તેવા વ્યક્તિ વિશેષની વાત કરવા માટે 26-27 મિનિટ ખૂબ જ ઓછી પડે, પરંતુ ચોક્કસપણે આશા રાખીશું કે આવનારા દિવસોમાં જો સમય હશે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા પાસે તો ચોક્કસપણે તેમની પાસે બીજા અંકની વાતો પણ કરીશું, પરંતુ અત્યારે સમય થયો છે આપથી વિદાય લેવાનો. થેન્ક યુ વેરી મચ ચંદ્રકાંતજી, આપે અમને સમય આપ્યા બદલ. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. Thank you.